हेलो एवरीवन, सो लेट अस डिस्कस लास्ट रीअरेंजमेंट स्मिथ रीअरेंजमेंट. थोड़ीक लोसन रीअरेंजमेंट जेवी ज छे, नेट्रीन बनतो हशे, नेट्रीनना इंटरमीडिएट आई मीन के रीअरेंजमेंट थी आइसोसाइनेट बनतो हशे अने फाइनल प्रोडक्ट छे अमाइन जेवी कंईक बनती हशे, अमाइन पण बनती हशे. तो स्टार्टिंग मटीरियल छे ए वेरिएबल हशे. लोसनमां स्टार्टिंग मटीरियल शूँ लेता था? हाइड्रेजेमेट एस्टर सेमाथी बनावता था? हाइड्रेजेमिक एसिडमांथी. स्मिथ माटे स्टार्टिंग मटीरियल हशे कार्बोक्सिलिक एसिड अथवा तो कीटोन आल्डिहाइड, आवुं कंई पण यूज करी शकाय तो स्मिथ रीअरेंजमेंट छे एना माटे यूज थशे. कार्बोक्सिलिक एसिड अथवा तो कीटोनमांथी प्रोडक्ट शू बनावतुं हशे? अमाइन अथवा तो अमाइड. जो कार्बोक्सिलिक एसिड लीधेलू हशे तो प्रोडक्ट तरीके अमाइन बनशे, जो कीटोन लीधेलू हशे तो प्रोडक्टमां अमाइड बनतुं हशे. बाय यूजिंग हाइड्रेजोइक एसिड, हाइड्रेजेमेट एस्टर અને હાઇડ્રેઝોઇક એસિડ અલગ અલગ છે, યાદ રાખવાનું છે. જોઈએ ફર્સ્ટ પ્રિન્સિપલ. ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ, ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ એક તો કાર્બોક્સિલિક એસિડ લઈ શકાય, કાર્બોક્સિલિક એસિડ ઓર કીટોન ઓર એલ્ડિહાઇડ પણ ક્યારેક હોઈ શકે, કાર્બોક્સિલિક એસિડ ઓર કીટોન ઇન ટુ અમાઇન ઓર અમાઇડ બાય યુઝિંગ હાઇડ્રેઝોઇક એસિડ. બાય યુઝિંગ શેનો યુઝ કરવાનો છે? હાઇડ્રેઝોઇક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એન્ડ કીટોનનું કન્વર્ઝન અમાઇન અથવા તો અમાઇડમાં કરવા માટે બાય યુઝિંગ હાઇડ્રેઝોઇક એસિડ. જોઈએ રિએક્શન. સ્ટાર્ટિંગ મટીરિયલ શું હોઈ શકે? સપોઝ કે ફર્સ્ટ કાર્બોક્સિલિક એસિડ લઈને પરફોર્મ કરીએ. રિએજન્ટ હાઇડ્રેઝોઇક એસિડ, ખાસ યાદ રાખવાનું છે HN3, જેને શું કહેશું? હાઇડ્રેઝોઇક એસિડ. હાઇડ્રેઝેમિક એસિડ અને હાઇડ્રેઝોઇક એસિડ, લોસન માટે હાઇડ્રેઝેમિક એસિડ, સ્મિથ માટે હાઇડ્રેઝોઇક એસિડ. પ્રોડક્ટ શું આપે છે? પ્રાઇમરી અમાઇન. જોઈએ ફર્સ્ટ કાર્બોક્સિલિક એસિડ માટે મિકેનિઝમ. સ્ટાર્ટિંગ મટીરિયલ કાર્બોક્સિલિક એસિડ લીધેલું છે. રિએક્શન માટે હાઇડ્રોઝોઇક એસિડ મતલબ કે એસિડિક કન્ડિશનને તો પ્રોટોનેશન કરાવી શકાય. કોના પર પ્રોટોનેશન થશે? ઓક્સિજનની લોન પેરથી. ફર્સ્ટ પ્રોટોનેશન શું કામ કરાવીએ છીએ ત્યાં પ્રોટોનેશન? તો કે જે કાર્બોનિલવાળો કાર્બન છે એને વધુ ઇલેક્ટ્રોફિલિક બનાવવા માટે. જેમ એ મોર ઇલેક્ટ્રોફિલિક હશે એમ ત્યાં અટેક છે એ ઇઝીલી કરાવી શકાય. ઓકે, તો જે કાર્બોનિલવાળો કાર્બન છે એને વધુ ઇલેક્ટ્રોફિલિક બનાવવા માટે. જો બોન્ડ બ્રેક કરીએ તો કાર્બન પાર્શિયલ પોઝિટિવ, ઓક્સિજન પાર્શિયલ નેગેટિવ. ધેન રિએજન્ટ કયો યુઝ કરીએ છીએ? હાઇડ્રેઝોઇક એસિડ. અલગ પાડીને લખીએ તો HN3 છે ને, ત્રણ નાઇટ્રોજન. પહેલા નાઇટ્રોજનની વેલેન્સી 3 છે, સ્ટેબલ, તો કાંઈ ચાર્જ આવશે નહીં. બાજુનામાં 4 વેલેન્સી, ચાર્જ કેવો લખશું? પોઝિટિવ. એની બાજુમાં 2 જ વેલેન્સી છે તો ચાર્જ નેગેટિવ. ઓકે, જે નેગેટિવ વાળો નાઇટ્રોજન છે એ કાર્બોનિલના કાર્બન પર ઇઝીલી અટેક કરી શકશે ને, તો નેગેટિવ ચાર્જથી કાર્બોનિલના કાર્બન પર અટેક. કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઇબોન્ડ બ્રેક. શું મળશે? આર એઝ ઇટ ઇઝ, મતલબ આલ્કાઇલ ગ્રુપ એઝ ઇટ ઇઝ. કાર્બોનિલમાં OH બ્રેક, બે OH ગ્રુપ થઈ જશે. હવે ધેન અટેક કોણ કરે છે? નાઇટ્રોજન. જે નાઇટ્રોજન અટેક કરે છે એ અટેચ થઈ જશે, અને જેણે અટેક કર્યો એની સાથે બીજું શું અટેચ થયેલું છે? બે નાઇટ્રોજન, એક હાઇડ્રોજન. ટોટલ મોલેક્યુલ છે એ આવો કંઈક બનશે. એક જ કાર્બન ઉપર બે OH ગ્રુપ સ્ટેબલ હોઈ શકે નહીં, તો એક OH છે આઈ મીન કે H2O ફોર્મમાં એ લીવ થઈ જતું હશે, અથવા તો ફર્સ્ટ પ્રોટોન ટ્રાન્સફર, H+ ટ્રાન્સફર એક OH ગ્રુપથી બીજા OH ગ્રુપ ઉપર. તો એ શું બનાવશે?
જે OH પર પ્રોટોન ટ્રાન્સફર થઈને આવે છે ત્યાં OH2 પ્લસ H2O ગુડ લિવિંગ ગ્રુપ, અને જ્યાંથી પ્રોટોન જાય છે ત્યાં O માઇનસ, બાકીનું બધું છે એઝ ઇટ ઇઝ રહેશે. નાઇટ્રોજન એની બાજુમાં અલગ નાઇટ્રોજન આઈ મીન કે N2 થઈ ગયું ને, એ ઓક્સિજનનું નેગેટિવ ચાર્જ બેક ડોનેટ કરશે અને H2O મોલેક્યુલ છે એ ત્યાંથી લીવ થઈ જશે. શું બનાવશે? H2O લીવ થશે તો માઇનસ H2O નેગેટિવ ચાર્જથી ત્યાં કાર્બોનિલનું ફોર્મેશન, બરાબર, બેક ડોનેશન થઈને કાર્બોનિલ, બાકીનું બધું એઝ ઇટ ઇઝ. જો મોલેક્યુલમાં H2O N2 આવું કંઈ બનતું હોય તો એ ઇઝીલી લીવ થઈ શકે. આ મોલેક્યુલને હીટ કરીએ તો શું થઈ જશે? અહીંયાથી N2 ગેસ છે એ ઇઝીલી લિબરેટ થઈ શકે. N2 લિબરેટ બનશે શું? કાર્બોનિલ N અને એની સાથે એક હાઇડ્રોજન, ધેન નાઇટ્રિનના ફોર્મેશન માટે એક હાઇડ્રોજનને એ લીવ કરી દેશે. પ્રોડક્શન આઈ મીન કે ફોર્મ શું કરશે? માઇનસ H પ્લસથી નાઇટ્રિન, પણ કેવો નાઇટ્રિન? જેની બાજુમાં કાર્બોનિલ છે, તો આવા નાઇટ્રિનને કેવો કહીએ? એસાઇલ નાઇટ્રિન, જે લોશનમાં બનતું હતું એ જ અહીંયાથી સેમ સ્ટેપ છે. એસાઇલ નાઇટ્રિન, નાઇટ્રોજનની જે ફિલ્ડ ઓર્બિટલ હશે એમાંથી એ ઇલેક્ટ્રોન આપીને ડબલ બોન્ડ બનાવે. કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ બ્રેક, નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન અને આલ્કાઇલ ગ્રુપનું માઇગ્રેશન, સેમ સ્ટેપ લોશન રીઅરેન્જમેન્ટમાં. આલ્કાઇલ ગ્રુપનું માઇગ્રેશન નાઇટ્રોજન ઉપર શું બનાવશે? એ લખવાનું સ્ટાર્ટ આલ્કાઇલ ગ્રુપથી જ કરીએ. માઇગ્રેટ થઈને ક્યાં જતું રહ્યું? નાઇટ્રોજન ઉપર. નાઇટ્રોજન છે એ કાર્બન સાથે સિંગલ બોન્ડથી હતો અટેચ થયેલો હતો, ડબલ બોન્ડ બનાવ્યો અને એ કાર્બન સાથે કાર્બોનિલ હતો એ એઝ ઇટ ઇઝ. શું કહીએ આને? આઈસો સાઇનેટ. નાઇટ્રિનના રીઅરેન્જમેન્ટથી શું બનશે? આઈસો સાઇનેટ. લાસ્ટમાં આઇસોસાઇનેટનું હાઇડ્રોલિસિસ, જે આઇસોસાઇનેટ બનાવ્યું એનું હાઇડ્રોલિસિસ કરાવીએ. હાઇડ્રોલિસિસમાં OH માઇનસ, મતલબ વોટર મોલેક્યુલમાં OH માઇનસ H પ્લસ, OH માઇનસનો કાર્બોનિલના કાર્બન ઉપર અટેક, પાઇબોન્ડ બ્રેક, નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન અને નાઇટ્રોજનવાળું પાઇબોન્ડ બ્રેક થઈને નાઇટ્રોજન ઉપર ચાર્જ કેવો આવી જશે? નેગેટિવ. જે OH એ અટેક કર્યો હતો એ OH કાર્બન સાથે અટેચ થઈ જશે. નાઇટ્રોજન ઉપર જે નેગેટિવ ચાર્જ છે એ વોટરના H પ્લસ સાથે બેન્ડ થઈ જશે અને R NH કાર્બોનિલ અને OH આટલું, બરાબર. લાસ્ટમાં OHમાંથી પ્રોટોન ટ્રાન્સફર નાઇટ્રોજન ઉપર, H પ્લસ ટ્રાન્સફર, શું બનાવશે? NH2 નાઇટ્રોજનની વેલેન્સી 4, એટલે ચાર્જ કેવો લખશું? પોઝિટિવ. અને ઓક્સિજન ઉપરથી પ્રોટોન જાય તો ચાર્જ નેગેટિવ, ઇ નેગેટિવ ચાર્જ ડબલ બોન્ડ બનાવશે. NH2 લીવ, મતલબ કે કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ છે એ બ્રેક. પ્રોડક્ટ શું બનાવશે? R NH2 લીવ. શું થાય છે? CO2. જો CO2 લીવ થતું હોય તો એને શું કહીએ? ડી કાર્બોક્સિલેશન. પ્રોડક્ટ પ્રાઇમરી અમાઇન. આ થઈ ગઈ લોશન રીઅરેન્જમેન્ટ, સોરી સ્મિથ રીઅરેન્જમેન્ટ ફોર કાર્બોક્સિલિક એસિડ. ખાસ એનો રિએજન્ટ યાદ રાખવાનું છે, હાઇડ્રેઝોઇક એસિડ, સ્ટાર્ટિંગ મટીરિયલ એસિડ લીધેલું છે. તો શું બનાવશે? અમાઇન. ફર્સ્ટ કાર્બોનિલના કાર્બન ઉપર, આઈ મીન કે ઓક્સિજન ઉપર લોન પેલથી પ્રોટોનેશન. શું કામ? કાર્બોનિલના કાર્બનને મોર ઇલેક્ટ્રોફિલિક બનાવવા માટે. પાર્શિયલ પોઝિટિવ ચાર્જ જેમ વધારે એમ ત્યાં અટેક છે એ ઇઝીલી થઈ શકે. દેન હાઇડ્રોઝોઇક એસિડમાં એક નાઇટ્રોજન છે એ ચાર્જમાં કેવો હશે? નેગેટિવ. જે નેગેટિવ છે ઇન ચાર્જ એ અટેક કરી શકે કાર્બોનિલના કાર્બન ઉપર. જો અટેક કરશે તો પાઇબોન્ડ બ્રેક, પાઇબોન્ડ બ્રેક થશે તો એક જ કાર્બન ઉપર બે OHOH, જે સ્ટેબલ હશે નહીં, ત્યાંથી વોટર મોલેક્યુલ છે ઇઝીલી લીવ થાય. કઈ રીતે લીવ થતું હશે? તો પહેલાં એક પ્રોટોન ટ્રાન્સફર, OH2 બનતું હશે. H2O છે એ વોટર મોલેક્યુલ છે, ગુડ લિવિંગ ગ્રુપ કહી શકાય. બીજા ઓક્સિજન ઉપર નેગેટિવ, ઇ નેગેટિવ ચાર્જનું ડોનેશન અને H2O મોલેક્યુલ લીવ, મતલબ કે ત્યાં કાર્બોનિલનું ફોર્મેશન. ધેન મોલેક્યુલમાં N2 ગેસ પ્રેઝન્ટ છે તો સ્લાઇટલી હીટ કરતા N2 ગેસ છે એ લિબરેટ થઈ જતો હશે અને નાઇટ્રોજન એક પ્રોટોનને લીવ કરીને નાઇટ્રિન બનાવશે. શું છે નાઇટ્રિન? એ
इंटरमीडिएट जेम कार्बोकेटायन कार्ब एनायन फ्री रेडिकल आ इंटरमीडिएट छे एम कार्बिन नाइट्रेन लाइट्स बेन्जाइन आ बधा पण शुं छे इंटरमीडिएट तो एसाइल नाइट्रेन इंटरमीडिएट नु फॉर्मेशन थशे रीअरेंजमेंट इन नाइट्रेन गीव्स दी फॉर्मेशन ऑफ आइसोसाइनेट कई रीते थशे रीअरेंजमेंट तो नाइट्रेन नी जे फील्ड ऑर्बिटल छे एमांथी ए इलेक्ट्रॉन नु डोनेशन करशे कार्बन साथे डबल बॉन्ड बनावा माटे कार्बन ऑक्सीजन पाई बॉन्ड ब्रेक नेगेटिव चार्ज नु बेक डोनेशन अने अल्काइल ग्रुप नु माइग्रेशन आइसोसाइनेटनू लास्ट हाइड्रोलिसिस कई रीते ओएच माइनसनो कार्बोनिलना कार्बन पर अटैक पाइबोन्ड ब्रेक नाइट्रोजन पर चार्ज नेगेटिव ए शू करते वोटर में जो एच प्लस हे एने लई लेशे लास्ट में डी कार्बोक्सिलेशन थी प्रोडक्ट शू आपसे प्राइमरी अमाइन जो कार्बोक्सिलिक एसिड लीधेलू हे तो जो ये मिकेनिज्म विथ कीटोन जो कीटोन लीधेलू हे तो सैकेंड इन केस ऑफ कीटोन स्टार्टिंग मटीरियल शू हे कीटोन रिएजेंट तो हाइड्रेजोइक एसिड ज हे रिएजेंट हाइड्रेजोइक एसिड प्रोडक्ट शू बनावशे कीटोन हे तो अमाइड कोईपण एक आर ग्रुपनु माइग्रेशन थत हे जेनु माइग्रेशन थे ए नाइट्रोजन साथ अटैच थे जोईए विथ मिकेनिज्म स्टार्टिंग मटीरियल कीटोन लीधेलू छे फर्स्ट सेम प्रोटोनेशन ऑक्सीजन नी लोन पेल थी साइट ने वधु इलेक्ट्रोफिलिक बनावा माटे आर डेश धेन जे नाइट्रोजन नेगेटिव हशे एनो अटैक कार्बोनिलना कार्बन उपर कार्बोनिलना कार्बन उपर अटैक करशे तो पाइबॉन्ड छे ब्रेक थई जशे ऑक्सिजन कार्बन ऑक्सिजन वच्चेनो पाइबॉन्ड छे ब्रेक थई जशे बनशे केटलू आर सपोज के आर ने एक अल्काइल ग्रुप पछी कार्बोनिल वालो कार्बन एनी साथे बीजू अल्काइल ग्रुप बॉन्ड ब्रेक थई गयो तो ओ एच आवी जशे हवे त्यां अने जेणे अटैक कर्यो ए नाइट्रोजन एन एच तेन बाकीनू बधु एज इट इज स्लाइटली हीट करता एन टू गैस छे लिबरेट थई शके हीट करता अहींयाथी एन टू शू थई जवानू लीव बिकॉज एन टू छे केवू हशे गुड लीविंग ग्रुप जो त्यांथी एन टू लीव थई जाए तो बनशे शू आर डेश एज इट इज ओ एच एज इट इज नाइट्रोजन अने प्रोटोन आई मीन के हाइड्रोजन नाइट्रिन बनावा माटे ए शू करशे एक प्रोटोन ने लीव कर देशे माइनस एच प्लस फॉर्मेशन ऑफ नाइट्रिन इंटरमीडिएट आर डेश नाइट्रिन ओ एच ऑलराइट अथवा तो देन लोन पेल थी डबल बॉन्ड नु फॉर्मेशन अने एक अल्काइल ग्रुप नाइट्रोजन ऊपर माइग्रेट थई जशे एच प्लस लीव नहीं करिए तो पण चालशे अथवा तो आ स्टेप ने डायरेक्ट ज कई रीते समझावी शकाय जो ए नेक्स्ट फर्स्ट आ जोई लईए लखवानुं स्टार्ट कार्बोनिलना कार्बन थी करिए कार्बोनिल वाळो कार्बन ऑक्सीजन शू करे छे डबल बॉन्ड थी आई मीन के सिंगल बॉन्ड हतो लोन पेल थी डबल बॉन्ड बनावे एनी साथे जे आर डेश ग्रुप छे एज इट इज अल्काइल ग्रुप आर हतु ए माइग्रेट थई गयु कोना पर नाइट्रोजन उपर आर नाइट्रोजन उपर चार्ज नेगेटिव ऑक्सीजन उपर पॉजिटिव तो नाइट्रोजन छे ऑक्सीजन पासे थी प्रोटोन लईने प्रोडक्ट शू बनावी नाखशे आर डेश कार्बोनिल एन एच अने आर एन सब्स्टिट्यूटेड अमाइड कही शकाय अने नाइट्रोजन उपर सब्स्टिट्यूशन आवे छे तो एन सब्स्टिट्यूटेड अमाइड आज मिकेनिज्म आ रीते पण समझावी शकाय स्टार्टिंग मटीरियल कीटोन आर डेश फर्स्ट प्रोटोनेशन ऑक्सीजन नी लोन पेर थी कार्बोनिल उपर साइट ने वधु पॉजिटिव बनावा माटे आर डेश देन हाइड्रोजोइक एसिड में नेगेटिव
ચાર્જવાળા નાઇટ્રોજનનો અટેક કાર્બોનિલના કાર્બન ઉપર, પાઈ બોન્ડ બ્રેક ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ આવશે. OH આર ડેશ ગ્રુપ જે નાઇટ્રોજન અટેક કરે છે એ અટેચ થઈ જશે, બાકી બધું એઝ ઇટ ઇઝ. અહીંયા ચાર્જ પોઝિટિવ. ઓક્સિજનની લોન પેરથી બે લોન પેર હશે, ઓક્સિજનની લોન પેરથી ડબલ બોન્ડનું ફોર્મેશન. તો કાર્બનની વેલેન્સી કેટલી થઈ જવાની? એક વધારે, મતલબ ચાર છે અને પાંચ. આલ્કાઇલ ગ્રુપનું નાઇટ્રોજન ઉપર માઇગ્રેશન અને N2 ગ્રુપ લીવ. આ સ્ટેપ્સ છે એક સાથે પણ લખી શકાય. પ્રોડક્ટ શું બનશે? આર ગ્રુપ માઇગ્રેટ થઈ ગયું, આર ડેશથી લખવાનું સ્ટાર્ટ કરીએ. આર ડેશની બાજુમાં કાર્બન, એ કાર્બન સાથે સિંગલ બોન્ડ ઓક્સિજનથી હતું, હવે ઓક્સિજન ડબલ બોન્ડ બનાવે છે, તો ડબલ બોન્ડ ઓક્સિજન. એ સિવાય નાઇટ્રોજન, નાઇટ્રોજન ઉપર એક છે હાઇડ્રોજન, N2 હતું એ લીવ થઈ ગયું અને આર ગ્રુપ માઇગ્રેટ થઈને આવે છે. લાસ્ટમાં ઓક્સિજન છે એ પોતાની એક વેલેન્સી ઓછી કરી દેશે. પ્રોડક્ટ શું બની જશે? N સબસ્ટિટ્યુટેડ અમાઇડ. તો સ્મિથ રિઅરેન્જમેન્ટમાં જો કિટોન આપેલું હશે તો પ્રોડક્ટ શું બનાવશે? અમાઇડ. અને કાર્બોક્સિલિક એસિડ આપેલું હશે તો પ્રોડક્ટ શું બનશે? અમાઇન. ક્લિયર આટલું?